नमस्ते विद्यार्थी मित्रों, सब्जेक्ट इंग्लिश, धोरण 11 માં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, યુનિટ 3 ની આજે આપણે શરૂઆત કરવાની છીએ, જેમાં આપણે છેલ્લે એક કાવ્ય જોયું હતું, જેનું નામ હતું વુડમેન સ્પેર ધેટ ટ્રી, અરે વો કઠિયારા છોડી દે પહેલાં વૃક્ષને. તો હવે એ જ કાવ્યને એક સાર્થક કરતો પાઠ આપણે આજે શરૂ કરવાનો છે, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટી. જેનું નામ છે ફિમેલ ફોર ફોરેસ્ટી, એટલે કે જંગલનું સંરક્ષણ કોની માટે? તો કે મહિલાઓ માટે. યસ, આપણે અહીં જંગલ બચાવો વિશે જોવાનું છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા, પહાડી વિસ્તારોમાં રહેતા લોકો માટે અને ત્યાં પણ ખાસ કરીને તેમના મહિલાઓ માટે આ જંગલ કેટલું મહત્વનું છે એની વિશેની વાત આપણે આજે અહીં કરવાની છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ તો વન્સ ટાઈમ બિગેઈન, જ્યારથી સમયની શરૂઆત થઈ છે. ધ નેચરલ બ્રોડ લીવડ ફોરેસ્ટ, પ્રાકૃતિક રીતે વિશાળ પાંદડાઓ ધરાવતા જંગલો ઓફ ધ હિમાલયસ, કે જે હિમાલયમાં આવેલા છે, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, જેણે ભજવ્યો છે ખૂબ જ મહત્વનો ભાગ, સિગ્નિફિકન્ટ રોલ જેણે ભજવ્યો છે મહત્વનો ભાગ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ક્યાં મહત્વનો ભાગ ભજવ્યો છે? તો કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. યસ મિત્રો, અહીંયા કેટલાક સ્પેલિંગ આવ્યા, કારણ કે આ પાઠ સ્પેલિંગની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે. જેમ કે નેચરલ મીન્સ કે નેચરલ, તો કે પ્રાકૃતિક. બ્રોડ લીવડ, વિશાળ પાંદડા ધરાવતો. સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો. રોલ એટલે કે પોતાનો ભાગ. તો જ્યારથી સમયની શરૂઆત થઈ છે, ધ નેચર બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, વિશાળ પાંદડા ધરાવતા જંગલો કે જે હિમાલયના છે, હેવ પ્લેડ, જેણે ભજવ્યો છે અ સિગ્નિફિકન્ટ રોલ, ખૂબ જ મહત્વનો ભાગ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. ઇનફેક્ટ, હકીકતમાં જંગલો છે એ હકીકતમાં, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વૂલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજર્સ. આ જંગલો છે ને એ ફાઉન્ડેશન છે, એટલે કે પાયો છે ઓફ વૂલ ઇકોનોમી, સંપૂર્ણ અર્થતંત્રનો, ઓફ હિલ વિલેજર્સ. કઈ? તો કે જે પર્વતીય વિસ્તારમાં રહેતા ગામડાઓ છે એનો એ મહત્વનો પાયો છે. ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વૂલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજર્સ. જંગલો છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અ વૂલ ઇકોનોમી. વૂલ એટલે સંપૂર્ણ અને ઇકોનોમિક એટલે અર્થતંત્ર. તો એ ગ્રામ્ય વિસ્તારોના, જે મીન્સ કે પહાડો વિસ્તારોની અંદર જે ગ્રામ્ય ગામો આવેલા છે એના અર્થતંત્રમાં એ ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. કઈ રીતે? જોઈએ. ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ, અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, પ્રોવાઈડેડ, જે પૂરું પાડે છે ફૂડર ફોર ધ એનિમલ્સ. ફૂડર એટલે અનાજ, બરાબર, જેને આપણે ચારો કહીએ છીએ, એક ચારો પૂરો પાડે છે પ્રાણીઓને. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાંદડાઓ અને ઘાસ, કે જેને આપણે શું કહી શકીએ છીએ? તો કે પ્રોવાઈડ અ ફૂડર, કે જે પૂરું પાડે છે અનાજ અથવા તો ચારો ફોર ધ એનિમલ્સ, પ્રાણીઓ માટે. વુઝ ડંગ્સ, જેના છાણમાંથી.
यस DUNG के जेना छाण माथी यूज्ड उपयोग में लेवामां आवे छे एज अ फर्टिलाइजर। ए छाणनो उपयोग करवामां आवे छे एज अ फर्टिलाइजर खातर तरीके फ्रॉर द क्रॉप लैंड उपजाऊ जमीनोमां। यस मित्रों अहीं प्रोवाइड एटले पहोंचाड़वू मेळवू, फूडर एटले चारो अथवा अनाज, फर्टिलाइजर्स एटले खातर અને ક્રોપ લેન્ડ એટલે ઉપજાઉ જમીન અથવા તો ખેડાણ લાયક જમીન। તો આ લીલા પાંદડાઓ અને ઘાસ શું પૂરું પાડે છે? તો કે અનાજ પૂરું પાડે છે એનિમલ્સ પ્રાણીઓને કે જેના ડંક્સમાંથી ઉપયોગમાં લેવામાં આવે છે અથવા તો ડંક્સનો ઉપયોગ કરવામાં આવે છે એઝ અ ફર્ટિલાઇઝર ખાતર તરીકે ફોર ધ ક્રોપ લેન્ડ ખેતરાઉ જમીનોમાં અથવા ઉપજાઉ જમીનોમાં એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે। ડ્રાય ટ્વિંક્સ એન્ડ બ્રાન્ચીસ, ડ્રાય ટ્વિંક્સ એટલે કે સુકાયેલા જે આપણે કહેવાય ને ટ્વિંક્સ એટલે લાકડાઓ, એન્ડ બ્રાન્ચીસ અને એની ડાળીઓ આર ઓનલી સોર્સ, સુકાઈ ગયેલા લાકડાઓ એન્ડ બ્રાન્ચીસ અને એની ડાળીઓ છે આર ધ ઓનલી સોર્સ, એ ફક્ત મુખ્ય સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, એ ફક્ત સ્ત્રોત છે કે જેથી પ્રાદેશિક રીતે ત્યાંના લોકો છે એનો કુકિંગ ફ્યુલ રાંધવાના બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકે છે। શું કહે છે? ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, સુકાયેલા લાકડાઓ અને ડાળીઓ ફક્ત સ્ત્રોત છે પ્રાદેશિક રીતે કે જેનો ઉપયોગ કુકિંગ ફ્યુલ એટલે કે બળતણના ઈંધણ તરીકે એ લોકો લઈ શકે છે। સો ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ અ લાર્જ ફ્રૂટ્સ ઓફ સપ્લાય, લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિએબલ નટ્સ, ફાઈબર્સ, હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમેશન। તો મિત્રો અહીં આપણે સ્પેલિંગ જોઈએ, પ્રોવાઈડ એટલે પહોંચાડવું, લાર્જ એટલે વિશાળ પ્રમાણમાં, સપ્લાય પૂરું પાડે છે, પહોંચાડીને પૂરું પાડે છે, બરાબર। તો જંગલો છે એ વિશાળ પ્રમાણમાં પૂરું પાડી અને પહોંચાડે છે ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિએબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકા મેવાઓ, ફાઈબર્સ રેસાઓ એન્ડ હર્બ્સ અને ઔષધિઓ ફોર લોકલ કન્ઝ્યુમેશન કે જેથી પ્રાદેશિક ઉપયોગિતામાં એ લઈ શકાય। યસ તો જંગલો છે, ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિએબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમેશન। તો મિત્રો જંગલો શું પૂરું પાડે છે? તો કે જંગલો પૂરું પાડે છે વિશાળ પ્રમાણમાં એન્ડ સપ્લાયઝ અને પહોંચાડે છે ફ્રૂટ્સ એટલે કે ફળ, એડિએબલ નટ્સ એટલે કે સૂકા ખાદ્ય મેવાઓ, રેસાઓ અને દવાઓ અથવા તો ઔષધિઓ એ પહોંચાડે છે ફોર લોકલ કન્ઝ્યુમેશન કે જેથી પ્રાદેશિક રીતે એનો કન્ઝ્યુમેશન ઉપયોગ કરી શકાય। ઓકે તો આ જંગલોનું મહત્વ દર્શાવતી એક વાત અહીં કરવામાં આવી છે। ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ that raises the slope of this mountain range every year during the monsoon। હવે શું થાય છે? તો ફોરેસ્ટ બ્રેક, આ જંગલો તૂટી જવાને કારણે, આ જંગલો તૂટી જવાને કારણે ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ, જે પ્રવાહ આવે છે સિઝનલ રેનફોલ ઋતુગત વરસાદનો, that raises જેને કારણે ધોવાણ થાય છે ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન્સ રેન્જ, આ પર્વતીય વિસ્તારના ઢોળાવોનું, એવરી યર દર વર્ષે, ડ્યુરિંગ ધ મોન્સૂન જ્યારે ચોમાસું આવે છે ત્યારે। યસ મિત્રો અહીં આપણે કેટલાક સ્પેલિંગ જોઈએ, એક છે ફ્લો એટલે પ્રવાહ, સિઝનલ એટલે ઋતુગત, રેનફોલ એટલે વરસાદ, લેસ એટલે ધોવાણ થવું, સ્લોપ એટલે ઢોળાવ અથવા ઢાળ। તો હવે ફરીથી સમજીએ,
કે જંગલોના તૂટી જવાને કારણે ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ આજે પ્રવાહ આવે છે ઋતુગત વરસાદનો ટેટ લેસિસ જેને કારણે ધોવાણ થાય છે ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ આ પર્વતીય વિસ્તારના ઢોળાવોનું એવરી યર દર વર્ષે ડ્યુરિંગ ધ મોન્સૂન જ્યારે ચોમાસું આવે છે ત્યારે ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ આને કારણે વસંત ઋતુ જેવું વાતાવરણ સર્જન પામે છે એન્ડ ઇવર ફ્લોવિંગ સ્ટ્રીમ અને વહેવા લાગે છે ત્યાં આવેલા ઝરણાઓ ધીસ ક્રિએટ સ્પ્રિંગ આને કારણે આખું વાતાવરણ કેવું થઈ જાય છે તો કે વસંત ઋતુ જેવું થઈ જાય છે એન્ડ ઇવર ફ્લોવિંગ એટલે કે સતત વહેતા જે સ્ટ્રીમ્સ ઝરણાઓ છે એ સતત વહેવા લાગે છે વિચ આર વિટલ કે જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે યસ વિટલ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ફોર ધ માઉન્ટેન પીપલ આ પર્વતીય લોકો માટે એન્ડ ધેર એનિમલ્સ અને તેના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ જ્યારે અતિશય ગરમીના મહિનાઓ હોય છે ત્યારે આ પાણી ખૂબ જ કામ લાગે છે તો સમજાણું ને કે વરસાદના પ્રવાહને કારણે પર્વતો વિસ્તારોના જે ઢોળાવ છે એ ધોવાઈ જાય છે પરંતુ ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ આને કારણે એક વસંત ઋતુ જેવું વાતાવરણ ક્રિએટ સર્જન પામે છે એન્ડ ઇવર ફ્લોવિંગ સ્ટ્રીમ અને સતત વહેતા ઝરણાઓ છે વિચ આર વિટલ જે ખૂબ જ મહત્વના ઉપયોગી સાબિત થાય છે ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ગ્રામ્ય કક્ષાના લોકોનું અને તેમના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ જ્યારે અતિશય ગરમીના ઉનાળાના મહિનાઓ આવે છે ત્યારે ફોર મેની યર્સ વર્ષોથી હાઉ એવર આમ છતાં અ લાર્જ એરિયાઝ ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ ઓકે મિત્રો તો અહીંયા આપણે પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ લાર્જ એરિયા એટલે વિશાળ વિસ્તાર રિચ ફોરેસ્ટ એટલે કે સમૃદ્ધ જંગલો રિસોર્સિસ એટલે સ્ત્રોતો અને ડિસ્ટ્રોઈડ એટલે નાશ કરવા તો ફોર મેની યર્સ ઘણા વર્ષોથી આમ છતાં વિશાળ વિસ્તારમાં કે જે આ સમૃદ્ધ જંગલો છે એના જે સ્ત્રોતો છે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ એ ધીમે ધીમે નાશ પામી રહ્યા છે લાર્જ એરિયા ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ વિશાળ જંગલો સોરી મીન્સ કે વિશાળ વિસ્તારો છે કે જે આ સમૃદ્ધ જંગલોના છે એના જે રિસોર્સિસ એ સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોતો છે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ એ ધીમે ધીમે નાશ પામી રહ્યા છે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેલ એક્સપ્લોઇટેડ ફોર ધ સપ્લાય ટાઈમર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન ઉદાહરણ તરીકે ટેહરી ગઢવાલના જંગલોને વેર એક્સપ્લોઇટેડ શું કરવામાં આવ્યા હતા તો કે કાપવામાં આવ્યા હતા ટુ સપ્લાય ટાઈમર કે જેથી પહોંચાડી શકાય ટાઈમર એટલે ઇમારતી લાકડું એન્ડ ફોર એક્સપેન્ડિંગ અને જેના દ્વારા વધારવામાં આવ્યું હતું રેલવે નેટવર્ક રેલવેનું પોતાનું જે આખું નેટવર્ક આખું જે પાટા નાખવાનું ઝાડ હોય એ ઇન પ્લેન્સ આ સાફ થઈ ગયેલા વિસ્તારોમાં જોયું ને તો ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટેહરી ગઢવાલના જંગલોને કાપી નાખવામાં આવ્યા ટુ સપ્લાય કે જેથી પહોંચાડી શકાય ટાઈમ્બર એટલે કે ઇમારતી લાકડું કોના દ્વારા તો કે એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક રેલવેનું પોતાનું જે નેટવર્ક છે આખું જે ઝાડ છે રેલવેનું એ વધારીને ઇન ધ પ્લેન્સ આ એકદમ ચોખ્ખા થઈ ગયેલા વિસ્તારમાં ટ્રેન શરૂ કરીને એમ કે ભાઈ કદાચ ઇમારતી લાકડું પોગાડવા માટે આ જંગલો છે એ નડતા હતા એટલે એને શું કરી દેવામાં આવ્યા એક્સપ્લોઇટેડ એને કાપી નાખવામાં આવ્યા અને જેથી જંગલો સાફ થવાથી એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક્સ રેલવે પોતાનો જે
પાટાનું અથવા તો ટ્રેન ચલાવવાનું જે નેટવર્ક હતું એ વધારી દીધું ઇન ધ પ્લેન્સ. આજે આખો સાફ થઈ ગયો જંગલ એ વિસ્તારમાં કે જેથી ટુ સપ્લાય ટાઈમર, જેથી શું પહોંચાડી શકાય, જે તે વિસ્તારમાં ઇમારતી લાકડું પહોંચાડી શકાય. આગળ જોઈએ, યુરોપિયન મીન્સ કે મૈસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ફોર ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ. આજે યુરોપિયન છે એ મૈસૂરીમાં ઈચ્છતા હતા કલ્ટિવેશન, ઉત્પાદન કરવાનું ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, નવા ખોરાકના પાકનો અથવા અનાજના પાકનો, લાઈક પોટેટોસ, જેવા કે બટેટા, બરાબર. કલ્ટિવેશન એટલે ઉત્પાદન કરવું. તો યુરોપિયન્સ ઇન મૈસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોસ. આજે અંગ્રેજી લોકો છે ઈચ્છતા હતા મૈસૂરીમાં કે લોકો ઉત્પાદન કરે એક નવા અનાજના પાકનો, લાઈક પોટેટોસ, જેવા કે બટેટા, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓફ ફોરેસ્ટ. અને તેને કારણે એ લોકોએ વિશાળ પ્રમાણમાં સાફ કરી નાખ્યા મિક્સ ઓફ ફોરેસ્ટ, મિશ્ર જંગલો જે ઓક નામના વૃક્ષના હતા એના. આ કાવ્યમાં આપણે ભણી ગયા. સો લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓફ ટ્રી ફોરેસ્ટ. અને માટે લોકોએ લાર્જ સ્કેલ વિશાળ પ્રમાણમાં ક્લિયરિંગ સાફ કરી નાખ્યા અ મિક્સ ઓક ફોરેસ્ટ, મિશ્રિત જંગલો કે જે ઓક નામના વૃક્ષના હતા એ જંગલોને એણે સાફ કરી નાખ્યા, જેથી ફળદ્રુપ જમીન મળે અને આ પ્રકારના પાકનું કલ્ટિવેશન, ઉત્પાદન કરી શકાય. ધેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ ઓફ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ અર્ન મની. તો આ ઉપરથી આપણે શું કરી શકીએ છીએ, તો કે ધેર વોઝ અ ક્લિયર કોન્ટ્રાડિક્શન. અહીં આપણે સ્પષ્ટ વિરોધાભાસ જોઈએ છીએ કોની વચ્ચે, ધ વિલેજ પીપલ બેઝિક નીડ, ગ્રામ્ય લોકોની પ્રાથમિક જરૂરિયાતો વિશે, એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ અને રાજ્યની જરૂરિયાત વિશે, ટુ અર્ન મની કે જેનો ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો છે. આ જંગલોની વાત કરે છે કે જંગલો છે એના આપણે બે ઉદાહરણ જોઈએ કે એક લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે અને એક જે રાજ્ય છે જેને અર્ન મની પૈસા કમાવાની જરૂરિયાત છે એને પૂરી કરે છે. યસ, તો કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, બેઝિક નીડ્સ એટલે પ્રાથમિક જરૂરિયાત, રિક્વાયરમેન્ટ્સ એટલે પણ પ્રાથમિક જરૂરિયાત. તો ધેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ. તો અહીં આપણને સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતો હતો બિટવીન એટલે એની વચ્ચે, તો કે ગ્રામ્ય લોકોના પ્રાથમિક જરૂરિયાત અને ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ અને રાજ્યની જરૂરિયાત કે ટુ અર્ન મની જેનો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો હતો, આ બંને વચ્ચે કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ જોવા મળતો હતો. ઇન 1930 ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન અ નોન કોર્પોરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. 1930માં આ ટેહરી ગઢવાલના લોકોએ શરૂ કર્યું અ નોન કોર્પોરેશન મૂવમેન્ટ, એક અસહકારની ચળવળ. નોન કોર્પોરેશન મૂવમેન્ટ, એક અસહકારની ચળવળ શરૂ કરી કોલ્ડ સત્યાગ્રહ, જેને સત્યાગ્રહ કહેવામાં આવે છે. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબટેઇન જસ્ટિસ ઇન ઓપોઝિટ ટુ ઓપેસિવ ફોરેસ્ટ લો. તો હવે આપણે ફરીથી જોઈએ કે એક સ્વરૂપ છે ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ કે જે શાંતિપૂર્વક વિરોધ કરે છે, ટુ ઓબટેઇન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, કોના વિરોધમાં, તો ઇન ધ ઓપોઝિશન, ના વિરોધમાં ટુ ઓપરેસિવ ફોરેસ્ટ લો કે જેમાં જંગલના કાયદાઓનો વિરોધ કરવામાં આવતો હતો. તો અહીં આપણે એક સ્પેલિંગ જોઈ લઈએ થોડાક. ફોર્મ
એટલે સ્વરૂપ, પીસફુલ એટલે શાંતિપૂર્વક, રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો, ઓપ્ટેન OBTAIN ઓપ્ટેન એટલે મેળવવું અથવા પ્રાપ્ત કરવું, જસ્ટિસ એટલે ન્યાય, ઓપરેસિવ એટલે પણ વિરોધ, અને ફોરેસ્ટ લો એટલે જંગલના કાયદાઓ. તો 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન અ નોન કોર્પોરેશન મૂવમેન્ટ. ટેહરી ગઢવાલના લોકોએ શરૂ કરી એક અસહકારની ચળવળ, કોલ્ડ સત્યાગ્રહ, જેને સત્યાગ્રહ કહેવામાં આવતો હતો. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, કે જે એક સ્વરૂપ હતું, અ પીસફુલ રેઝિસ્ટન્સ, શાંતિપૂર્વક વિરોધ કરવાનું, ટુ ઓપ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ના વિરોધમાં, ટુ ઓપરેસિવ ફોરેસ્ટ લો, કે જે અયોગ્ય હતા એવા જંગલના કાયદાઓના વિરોધમાં. તો મિત્રો એટલું સમજાણું ને. ઇન ધેટ યર, એ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ બાય ટિલેરી બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. એ વર્ષમાં, આ વિરોધ જે કરતા હતા એ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલેરી. અસંખ્ય પ્રમાણમાં લોકો છે એને મારી નાખવામાં આવ્યા ઇન ટિલેરી, દેટ ઇઝ વન ટાઈપ ઓફ વિલેજ, બરાબર, જે ટેહરી ગઢવાલમાં ઉત્તર પ્રદેશ બાજુ આવેલું છે. તો વિશાળ સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા ટિલેરીમાં. કોના દ્વારા? ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળ દ્વારા વિશાળ પ્રમાણમાં લોકોને મારી નાખવામાં આવ્યા. ક્યારે? તો કે વેન દે ફોર્મડ, કે જ્યારે તેઓ ભેગા થયા હતા, અ પ્રોટેસ્ટ મિટિંગ, વિરોધ કરવાની સભામાં અથવા વિરોધ સભામાં, અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે લોકો વિરોધ કરી રહ્યા હતા અધિકારીક એવી જંગલની નીતિ સામે. યસ, તો પ્રોટેસ્ટ એટલે વિરોધ, ઓફિશિયલ એટલે અધિકારીક, ફોરેસ્ટ એટલે જંગલ, અને પોલિસી એટલે નીતિ. તો ઇન ધેટ યર, એ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વેલ કિલ્ડ, વિશાળ સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા, ઇન ટિલેરી, ટિલેરી કામમાં, બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. કોના દ્વારા? તો કે ટેહરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર દળ, આર્મડ ફોર્સીસ, સશસ્ત્ર દળો હતા, તેના દ્વારા મારી નાખવામાં આવ્યા. કે લોકો શું કરવા માટે એકઠા થયા હતા? તો કે વેન ધે ફોર્મડ, જ્યારે તેઓ એકઠા થયા હતા, અ પ્રોટેસ્ટ મિટિંગ, વિરોધની સભામાં, વિરોધ સભામાં, અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે અધિકારીક રીતે જંગલની નીતિ હતી એની સામે. તો આમ અહીં આપણને શું જોવા મળે છે? આપણે ઉપર કીધું એમ, કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ જોવા મળે છે. મિત્રો, આપની પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપ્યું છે જે હું અહીં થોડુંક લઈ નથી શક્યો. લુક એટ ધ પિક્ચર, જુઓ અહીં એક ચિત્ર છે. વોટ ડુ યુ નોટિસ, તમારા ધ્યાનમાં શું આવ્યું? There are some men, women and children embracing the trees. તે આગળ કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો embracing, ભેટી પડ્યા છે, the trees, વૃક્ષોને. યસ, એમ્બ્રેસ એટલે ભેટવું. તો ભાઈ, કેટલાક મહિલાઓ, પુરુષો અને બાળકો વૃક્ષોને ભેટી પડ્યા છે. The two men are with saws in their hands. બે વ્યક્તિઓ, મીન્સ કે બે પુરુષો, હાથમાં કરવત લઈને ઊભા છે. SAWS, સોઝ એટલે કરવત, કે બે પુરુષો હાથમાં કરવત સાથે ઊભા છે. તે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીસ, કે તેઓ ઈચ્છે છે વૃક્ષને કાપવાનું. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ ત્યાંના લોકો પ્રોટેક્ટિંગ ધેમ, તેઓનો વિરોધ કરી રહ્યા છે. તે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડૂ એની હાર્મ ટુ ધ ટ્રીસ, તેઓ નથી ઈચ્છતા કે તેઓ ડુ એની હાર્મ, કોઈ નુકસાન પહોંચાડે, ટુ ધ ટ્રીસ, એ વૃક્ષોને, એઝ કે જેની સાથે,
તે આર ઇમોશનલી એટેચડ, કે જેની સાથે તેઓ લાગણીશીલતાથી જોડાઈ ગયા છે. ઇટ વોઝ અ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તો તે શું હતું? ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ, વૃક્ષોને એટલે કે સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટેનું અભિયાન. ધ મૂવમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. એ ચળવળ હતી સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, લીલા જંગલોને બચાવવાનું, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને રક્ષણ કરવાનું ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણનું. સમજાણો ને કે એ લોકો શું કરતા ઈચ્છતા હતા? બંનેવાળા વ્યક્તિઓ, તે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, તેઓ ઈચ્છતા હતા કે વૃક્ષને કાપી નાખે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો તેનું રક્ષણ કરી રહ્યા હતા. તે ડુ નોટ અલાવ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ, તેઓ નહોતા ઈચ્છતા કે ડુ એની હાર્મ, કોઈ નુકસાન પહોંચે ટુ ધ ટ્રીઝ, એ વૃક્ષને, એસ કે જેની સાથે તે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ, કે જેઓ એની સાથે ઇમોશનલી લાગણીશીલતાથી એટેચડ જોડાઈ ગયા છે. એ વૃક્ષોને તેઓ નુકસાન નહોતા ઈચ્છતા. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તો તે ચિપકો ચળવળ હતી કે જંગલો બચાવવા માટેની. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, એ ચળવળ હતી લીલા જંગલોને બચાવવાની, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને એ રક્ષણ કરવાનું હતું એ મૂવમેન્ટ થકી પર્યાવરણનું. ઓકે, સો આગળ જઈએ. ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોવન, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોવન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. આ સત્યાગ્રહ ચળવળ છે એ ક્યારથી શરૂ થઈ હતી? હેઝ ગ્રોવન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી મળ્યા પછી પણ આ ચળવળ છે એ શરૂ થઈ હતી. ચિપકો મૂવમેન્ટ વિચ વિલેજર્સ પીપલ હેવ એકચ્યુઅલી ધેર બોડીઝ અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેર ફીલિંગ ફ્રોમ બીઈંગ ફેલ. ચિપકો એટલે શું? તો કે હગ અ ટ્રી, એ વૃક્ષને ભેટી પડવાની ચળવળ હતી. વિચ વિલેજર્સ, કે જેમાં ગામના લોકો હેવ એકચ્યુઅલી ખરેખર પુટ ધેર બોડીઝ, પોતાના શરીરને એ લોકો મૂકતા અરાઉન્ડ ધ ટ્રીઝ, વૃક્ષની ફરતે, ટુ સ્ટોપ ધેમ, કે જેથી તેઓ અટકાવી શકે, ફોર બીઈંગ ફેલ્ડ, એ વૃક્ષોને કપાતા. યસ, ફેલ એટલે કે ફોલ, આપણે જેને કહીએ છીએ એનું ફેલ એટલે કાપવું. તો એ વૃક્ષોને કાપતા બચાવી શકાય એ માટેની ચળવળ હતી. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ, આજે ગ્રાસ રૂટ સ્ટ્રગલ, આજે મૂળમાંથી ઊભે થયેલી ગ્રાસ રૂટ એટલે કે ઘાસના મૂળમાંથી, એમ નહીં હો, ગ્રાસ રૂટ મીન્સ કે જે મૂળમાંથી ઊભી થયેલી આ જે ચળવળ હતી અગેન્સ્ટ, એની સામે અ કોમર્શિયલ કટિંગ્સ, કે જેમાં વ્યવસાયિક ધોરણે કાપવામાં આવી રહ્યા હતા, ઓફ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તરપ્રદેશ, હિમાલયના જંગલો કે જે ઉત્તરપ્રદેશમાં આવેલા હતા, એઝ ફોર્સ્ડ, આ ચળવળને કારણે દબાણ આવ્યું તો સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર ઉપર, ટુ રીથિંક, કે લોકો પુનઃ વિચાર કરે ઇટ્સ સ્ટ્રેટજી, પોતાની નીતિ ઉપર. સમજો મિત્રો, ધીસ ગ્રાટ રૂટ સ્ટ્રગલ, આજે ખૂબ જ ઊંડાણપૂર્વક મૂળમાંથી શરૂ થયેલી જે ચળવળ હતી, કોની સામેની? અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તરપ્રદેશ, કે જેની કોની સામે હતી? તો કે કોમર્શિયલ કટિંગ્સ, વ્યવસાયિક ધોરણે કાપવામાં આવી રહ્યા હતા હિમાલયના જંગલોને, ઓફ ઉત્તરપ્રદેશ, ઉત્તરપ્રદેશના, એની ઉપર. તો ત્યાંની જે સરકાર હતી, હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ, ત્યાંની સરકાર ઉપર, રાજ્ય સરકાર ઉપર દબાણ આવ્યું, ટુ રીથિંક્સ ઇટ્સ સ્ટ્રેટજી, કે તેઓ પુનઃ વિચાર કરે પોતાની સ્ટ્રેટજી, નીતિ પર.
કોમર્શિયલ ફેલિંગ વ્યવસાયિક કપાણ ઉપર. ઇનફેક્ટ હકીકતમાં નાઉ બેનેડ અબોવ હાઈટ ઓફ 1000 મીટર, અને એને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે 1000 મીટરની હાઇટ સુધીના જંગલોને તમે કાપી શકશો નહીં વ્યવસાયિક ધોરણ માટે. પણ બહુ ફાયદો થયો નહીં, કારણ કે બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ વિશાળ પ્રમાણમાં જંગલોનું નાશ થઈ ગયો હતો. ડિગ્રેડ એટલે ઘટવું, કે મોટા પ્રમાણના વિસ્તારોમાં જંગલો ઘટી ગયા હતા. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ, અને જંગલ વિભાગ છે એ નિષ્ફળ ગયો છે તેને પુનઃ વનીકરણ કરવામાં. રીફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયો છે. આ નિયમ લાવ્યા છતાંય કે 1000 મીટર સુધી ઉપરના વિસ્તારોમાં પ્રતિબંધ છે વ્યવસાયિક ધોરણે જંગલો કાપવાનો, એઝ અ રિઝલ્ટ જંગલો ઘટવાને કારણે ધેર ઇઝ નાવ અ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ ફૂડર ડોમેસ્ટિક ફ્યુઅલ, અને આને કારણે ત્યાં આગળ સેવર એટલે કે અતિશય અછત ઊભી થઈ છે. સ્કેરસિટી એટલે અછત ઊભી થઈ છે પ્રાણીઓના ખોરાકની એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ અને ખાદ્ય બળતણની, એન્ડ એક્યુટ અને અતિશય વોટર શોર્ટેજ પાણીની પણ અછત ઊભી થઈ છે, અથવા પાણીની પણ તંગી શોર્ટેજ એટલે કે તંગી ઊભી થઈ છે. ધ વુમન સફર ધ મોસ્ટ, અને સૌથી વધારે મહિલાઓને પીડાવાનું થયું છે. સફર એટલે અહીં મુસાફરી નહીં, પણ સફર એટલે પીડાવવું. ઉચ્ચાર હિન્દી જેવો છે પણ અર્થ ગુજરાતી છે, જે સફર એટલે પીડાવવું. તો ધ એઝ અ રિઝલ્ટ દેર ઇઝ ધ વુમન સફર ધ મોસ્ટ, અને એને કારણે મહિલાઓને ખૂબ જ પીડાવવું પડે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, પર્વતોના ઘણા ભાગોમાં, મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ પર્વતોના ઘણા ભાગોમાં, વુમન્સ નાવ હેવ વર્ક ટુ ઓલ ધ ડે ટુ કલેક્ટ ડેલી રિક્વાયરમેન્ટ. મહિલાઓને હવે ચાલવું પડે છે ઓલ ડે આખો દિવસ ટુ કલેક્ટ સંગ્રહ કરવા માટે અ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર દરરોજની જરૂરિયાતોનું, જેમ કે અનાજ ફ્યુલ એટલે બળતણ એન્ડ વોટર એટલે પાણી. તો આખું વાક્ય સમજીએ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, પર્વતોના ઘણા બધા ભાગોમાં, વુમન્સ નાવ હેવ ટુ વર્ક ઓલ ડે, મહિલાઓને હવે આખો દિવસ ચાલવું પડે છે ટુ કલેક્ટ, કે જેથી તેઓ સંગ્રહ કરી શકે ધ ડેલી રિક્વાયરમેન્ટ દરરોજની જરૂરિયાતનું, ઓફ ફૂડર જેમ કે અનાજનું, ફ્યુઅલ બળતણનું એન્ડ વોટર અને પાણીનું. ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મૂવમેન્ટ, ચિપકો ચળવળની પ્રેરણાથી ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ, ગ્રામ્ય મહિલાઓએ હવે શરૂ કર્યું છે ટુ મેનેજ સંભાળવાનું એન્ડ પ્રોટેક્ટ અને રક્ષણ કરવાનું લોકલ ફોરેસ્ટ પ્રાદેશિક જંગલોને, ટુ એન્શ્યોર ધેર રીજનરેશન જેથી સુરક્ષિત એ લોકો કરી શકે ધેર રીજનરેશન તેઓની આવનારી પેઢીને. આવી મુશ્કેલી આવવાથી શું થયું છે? ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મૂવમેન્ટ, ચિપકો ચળવળની પ્રેરણાથી તો વિલેજ વુમન, ગ્રામ્ય મહિલાઓ હેવ નાવ સ્ટાર્ટેડ એટલે કે ગ્રામ્ય મહિલાઓએ હવે શરૂ કર્યું છે ટુ મેનેજ સંભાળવાનું એન્ડ પ્રોટેક્ટ રક્ષણ કરવાનું ટુ લોકલ ફોરેસ્ટ પ્રાદેશિક જંગલોનું જેથી એન્શ્યોર તેઓ સુરક્ષિત કરી શકે ધેર રીજનરેશન તેઓની આવનારી પેઢીને. યસ, એન્શ્યોર એટલે સુરક્ષિત કરવું અને રીજનરેશન એટલે આવનારી પેઢીને, કે જેથી તે આવનારી પેઢીને સુરક્ષિત કરી શકે. તો મિત્રો, આ પાઠ
સ્પેલિંગની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે અને સમજણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે. તો આશા રાખું કે આપ આ પાઠ ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો અને આગામી તબક્કાનો પાઠ સમજે તે માટે આ પાઠ ધ્યાનથી સાંભળશો. એ વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.